ત્યાર એક પ્રશ્ન છે કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા દરમિયાન આનંદે 300 એકમનું ઉત્પાદન કરેલું હતું. કેટલા એકમનું ઉત્પાદન કરેલું હતું એટલે કરેલ કાર્ય ગણાય, એને શું કહેવાય? કરેલ કાર્ય, હે ને? આપણે જરા એને રેડ કરી દઈએ. કરેલ કાર્ય, કરેલ કાર્ય કેટલું? 300 એકમ. તેણે અઠવાડિયા દરમિયાન તે કામ 48 કલાકમાં પૂરું કર્યું. એને આપણે પછી લઈએ. કલાક દીઠ વેતન દર 4 હતો એટલે 48 કલાક એણે લીધેલ સમય ગણાય. લીધેલ સમય 48 કલાક. કલાક દીઠ વેતન દર 4 હતો એટલે વેતન દર R બરાબર 4 રૂપિયા. એક એકમના ઉત્પાદન માટે પ્રમાણ સમય 10 મિનિટનો હતો. પ્રમાણ સમય એટલે આપેલ સમય 10 મિનિટનો હતો. એટલે એક એકમના 10 મિનિટ, ધ્યાન આપજો, કરેલ કાર્ય કેટલા એકમ છે? 300 એકમ છે અને એક એકમની 10 મિનિટ છે. કેટલી મિનિટ છે? 10 મિનિટ છે. એટલે પ્રમાણ સમય 10 મિનિટનો, એટલે કુલ પ્રમાણ સમય કેટલો થશે? 1 એકમના 10 મિનિટ તો 300 એકમના કેટલા? બોલો, 1 એકમના 10 મિનિટ તો 300 એકમના કેટલા? 3000 મિનિટ થાય. 1 એકમની 10 મિનિટ છે ને, અને એણે કેટલા કામ, કેટલા એકમ બનાવ્યા? 300 એકમ બનાવ્યા, તો એને 3000 મિનિટ આપવી જોઈએ આપણે. તો આપેલ સમય કેટલો થયો? 3000 મિનિટ બરાબર કેટલા કલાક થાય? 3000 મિનિટને કલાકમાં ફેરવો હોય તો 60 વડે ભાગવું પડે. કેટલા કલાક થાય? 50 કલાક થાય. આ આપેલ સમય મળ્યો તો બચાવેલ સમય કેટલો રહેશે? બચાવેલ સમય કેટલો? 48 કલાક લીધો, 50 આપ્યો, તો બચાવ્યો કેટલો? 2 કલાક, હે ને? પરંતુ આ 2 કલાક, 50 કલાક આપણે ધ્યાનમાં નથી લેવાના, કારણ કે આપણે છે ને શું કહ્યું છે, પરંતુ ઉત્તેજન વેતન પ્રથા મુજબ આ સમયમાં 20% વધારો કરવામાં આવ્યો છે. 10 મિનિટ રાખેલો હતો પણ અત્યારે વર્તમાનમાં વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે વર્તમાનમાં આમાં આજે 50 કલાક છે ને, એમાં 20 ટકાનો વધારો કરવામાં આવેલ છે. એટલે આપણે આપેલ સમય 50 કલાક નહીં ગણાશે, બરાબર છે? આપેલ સમય 50 કલાક ગણાશે નહીં. હાલમાં આપેલ સમય કેટલો ગણાશે? આપેલ સમય 50 કલાકમાં 20 ટકાનો વધારો. 50 કલાક + 20 ટકા કરો જોઈએ. 50 કલાકના 20 ટકા વધારો કરો, 60 કલાક થયા. આ આપેલ સમય કેટલો થયો? 60 ટકા થયો. ત્યાર પછી એને આપણે જોઈએ બચાવેલ સમય. હવે જુઓ જોઈએ બચાવેલ સમય કેટલો? 12 કલાક. ચલો, તો પહેલું કાર્ય વેતન પ્રથા પ્રમાણે હોધીએ. તો જવાબ આપણે હોધીએ છીએ પહેલું કાર્ય વેતન પ્રથા પ્રમાણે, એટલે પીસ વેજીસ કાર્ય વેતનને શું કહે છે? એ લોકો શું નામ આપ્યું છે? પીસ વેજીસ, હે ને? તો પીસ વેજીસ બરાબર કરેલ કુલ સમય કેટલો? 60 કલાક. આપેલ સમય ગુણ્યા ટાઈમ એલાઉડ ગુણ્યા રેટ, એટલે આપેલ સમય 60 કલાક ગુણ્યા રેટ કેટલો છે? કલાક દીઠ 4 રૂપિયા, એટલે 240 આવશે. ચલો, ટાઈમ વેજીસની વાત કરીએ. તો ટાઈમ વેજીસ બરાબર ટાઈમ ટેકન, લીધેલ સમય ગુણ્યા રેટ. લીધેલ સમય કેટલો છે? 48 કલાક લીધો એણે, અને 1 કલાકના 4 રૂપિયા આપણે એને આપવાના. તો 48 × 4 કેટલા થશે? 192 રૂપિયા. ત્રીજું, હેલ્સી યોજના મુજબ ટાઈમ વેજીસ પ્લસ
प्लस बोनस, पर बोनस नो डायरेक्ट सूत्र मुकी दिए तो एलसी योजना मुझे बोनस नो सूत्र शू टाइम सेव्ड गुणिया रेट गुणिया 50%। तो टाइम वेजिस के 192 प्लस टाइम बचावेल समय 12 कलाक गुणिया आर अपने 4 रुपया छे गुणिया 50%, अले 12 2 24 24 24 रुपया वधारना मळशे 216। चल सो रोवेन योजना मुजब टाइम वेजिस प्लस टाइम वेजिस गुणिया टाइम सेव्ड अपॉन टाइम अलाउड। टाइम वेजिस 192 प्लस टाइम वेजिस 192 गुणिया केटलो समय आपेलो 60 ने बचाव केटलो 12 એટલે 12 5 60 એટલે 192 ભાગ્યા 60 કરો એટલે 192 ભાગ્યા 5 કરો એટલે આવી જશે 38.4। એટલે તમારો જવાબ શું આવશે 230.4 રૂપિયા લખવાના બધામાં, બરાબર છે? ગણી કાઢો જો આ દાખલો, આ દાખલો જોવા જેવો છે જે આપણે ગઈકાલે અગાઉ પત્રકનું સ્વરૂપ આપણે સમજેલા હતા કારખાના પડતર સુધીનું। એ કારખાના પડતર સુધીનું જે પત્રક આપણે કાલે એક દાખલામાં બનાવેલું હતું એ વસ્તુ અહીંયા પહેલેથી બનાવી રાખવી પડશે। તો એક કારખાનામાં હેલ્સી યોજના મુજબ વેતન ચૂકવાય છે, એક કામદારે કરેલ કાર્ય અંગે નીચેની માહિતી મળે છે। તો હેલ્સી યોજના મુજબ સૂત્ર શું છે તેને આપણે બે વિભાગમાં આપણે વહેંચીએ છીએ। તો એ સૂત્ર મુજબ આપણે પહેલાં એ સૂત્રની ગોઠવણી કરી દઈએ। તો પહેલું હેલ્સી યોજના મુજબ વેતન, હેલ્સી યોજના મુજબ વેતન એટલે કે મજૂરી એટલે કે પ્રત્યક્ષ મજૂરી બરાબર આપણે સમય વેતન ટાઈમ વેજીસ પ્લસ હેલ્સી બોનસ। હવે હેલ્સી યોજના મુજબ આ થશે એટલે આની અંદર આપણે જે પણ કંઈ ગણતરી કરવી પડશે તે કરશું। આની અંદર એક બે સ્ટેપ મૂકી દઉં છું, ત્યાર પછી હેલ્સી યોજના મુજબ બોનસ, બરાબર હેલ્સી યોજના બોલો, હેલ્સી યોજના મુજબ બોનસ શું આવશે? કાં તો તમે એક દૂત્યાંશ લખો તો બી ચાલે, 50% લખો તો પણ ચાલે। બોલો બચાવેલ સમય ટાઈમ સેવ્ડ ગુણ્યા વેતન દર આર। હવે આની અંદર એક બે ત્રણ ત્રણ સ્ટેપની ત્રણ લાઈન છોડી દઉં છું, ત્યાર પછી આપણે પડતર પત્રકનો નમૂનો બનાવીએ। જો પહેલું બચાવેલ સમય આપેલ છે, કામદારના બોનસની રકમ આપેલ છે, એકમ દીઠ વસ્તુમાં વપરાતો માલ સામાન એટલે અહીં હું લખું છું માલ સામાન, ₹350। પછી માલ સામાન પછી શું આવે? મજૂરી આવે ને, આપણે જે કાલે પત્રક બનાવેલું તે મુજબ માલ સામાન પછી મજૂરી આ બંનેનો સરવાળો કરીએ તો એને શું કહેવાય? પ્રાથમિક પડતર કહેવાય। આ પ્રાથમિક પડતરની અંદર આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવાના, કારખાના પરોક્ષ ખર્ચ આપણે ઉમેરીએ એટલે આપણને જે મળે તેને શું કહેવાય? કારખાના પડતર કહેવાય।
હવે દાખલો આપણે ઊંધેથી ગણવાનો છે. જેટલી વિગત આપેલી છે તેટલી પહેલાં લખી દઈએ. બચાવેલ સમય 25 કલાક, બચાવેલ સમય અહીંયા છે તો હું અહીં લખી દઉં છું, 1/3 ગુણ્યા 25 કલાક ગુણ્યા વેતન દર જોઈએ. કામદારના બોનસની રકમ આપી દીધી છે, બોનસ કેટલું આપેલું છે, સમય વેતનના 10% આપેલું છે, બોનસ આપેલ નથી, બરાબર છે. એટલે સમય વેતન જે આપણને ટાઈમ વેજીસ છે ને, સમય વેતન એટલે એલસી યોજના મુજબ વળવું નહીં પણ અહીંયા જે ટાઈમ વેજીસ મળશે ને તેના 10%, એટલે અહીં હું લખું TW × 10%, કે સમય TW એટલે સમય વેતન, ટાઈમ વેજીસ. એકમ દીઠ વસ્તુમાં વપરાતો માલસામાન રૂપિયા 350 એ આપણે લખી દીધેલ છે. કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20%, કારખાના પરોક્ષ ખર્ચા જે છે એ 20% છે. કોના? પ્રાથમિક પડતર. એટલે પ્રાથમિક પડતર કેટલી હોવી જોઈએ? 100% હોવી જોઈએ. તો કારખાના પરોક્ષ ખર્ચ 20% હોય અને એકમ દીઠ કારખાના પડતર આપી દીધેલી છે કેટલી? 1212. એટલે કારખાના પડતર કેટલી આપી દીધેલી છે? 1212. હવે તમે જુઓ કે પ્રાથમિક પડતર અને કારખાના પરોક્ષ ખર્ચનો સરવાળો કરે તો કેટલા મળે ટકામાં? પ્રાથમિક પડતર 100% છે, કારખાના પરોક્ષ ખર્ચ 20% છે, એટલે કારખાના પડતર કેટલું મળશે? કારખાના પડતર એટલે કારખાના ખર્ચા નહીં, કારખાના પડતર એટલે ખર્ચા પ્લસ આગળની પ્રાથમિક પડતર એમાં ઉમેરવાની, એટલે 120% હોવા જોઈએ. ક્લિયર? તો 1212 છે તેને 120% વડે ભાગો. કેટલો જવાબ આવે છે? 1010 આવે છે. તે આપણને 100% મળ્યા કહેવાય. શું કહેવાય? 1010 હે ને. 100% બરાબર 1010 છે, એટલે 1010 ના 20% કરો, એટલે 202 છે. તે શું છે? કારખાના પરોક્ષ ખર્ચ છે. હવે માલસામાન કેટલો છે? 350 છે. તો મજૂરી કેટલી હોવી જોઈએ? આ બંનેનો સરવાળો પ્રાથમિક પડતર કહેવાય. તો 1010 છે તે પ્રાથમિક પડતર છે, જે માલસામાનમાં મજૂરી ઉમેરીએ તો 1010 આવે. આપણે માલ મજૂર પ્રાથમિક પડતરમાંથી માલસામાન બાદ કરીશું તો શું મળશે? મજૂરી. વેરી ગુડ. 1010માંથી 350 બાદ કરો એટલે 660 મળે. આ 660 મજૂરી છે. મજૂરી એટલે કે જે હેલ્સી યોજના મુજબ બોનસ મળ્યું ને, બોનસની ઉપર જે મળ્યું ને એલસી યોજના મુજબ વેતન મજૂરી, તે કેટલી છે? 660 બરાબર સમય વેતન એટલે કે ટાઈમ વેજીસ હે ને, પ્લસ પ્લસ શું છે? ટાઈમ વેજીસ પ્લસ બોનસ. હવે ટાઈમ વેજીસની વાત કરીએ તો ટાઈમ વેજીસ કઈ રીતે નક્કી થશે? ટાઈમ વેજીસ કઈ રીતે નક્કી થાય? લીધેલ સમય ગુણ્યા વેતન દર. ઓકે, હવે અહીંયા આપણી પાસે નથી તો TW, નથી તો બોનસ. પણ બોનસ માટે આપણને એટલી ખબર છે કે TW 10% છે, તો હું અહીંયા બોનસની જગ્યાએ TW 10% એવું લખી શકું. બોનસ આપણને કેટલું આપેલું છે? જુઓ ઉપર લખેલું છે કે સમય વેતનના 10%. કેટલું કીધેલું છે? સમય વેતનના 10%. એટલે હું સમય વેતન એટલે TW એના 10% લખી શકું. અને 10% એટલે ગુણ્યા 10/100 કરાય. 10% એટલે ગુણ્યા 10/100 કરાય. હવે આ બંનેમાંથી TW કોમન કાઢીએ, આ મીંડું ઉડાડી દઈએ, TW કોમન કાઢીએ તો શું થશે? આની ગણતરી કરીએ. ગણતરી માટે જગ્યા ઓછી પડે છે તો હું સાઈડમાં લઈ લઉં છું ગણતરી. તો જુઓ શું છે આપણી પાસે? 660 છે બરાબર. આ બંને બાજુ જે છે તો TW કોમન કાઢી શકીએ, તો અહીંયા 1 વચ્ચે અને અહીંયા TW નીકળી ગયો, એટલે 1/10 બચે. હવે 660 બરાબર TW, 10 × 10 પ્લસ આના છેદમાં કંઈ નહીં, એટલે 1 × 1/10. આમ 660 બરાબર TW
ऊपर 10 ને 11 ના છેદમાં 10 અને બરાબરની આ બાજુ લાવીએ તો 660 ગુણ્યા 11 ના છેદમાં 10 અરે ગુણ્યા 10 ના છેદમાં 11 એટલે આપણને ટી ડબલ્યુ મળે. આમ ટી ડબલ્યુ બરાબર 11 × 66 ₹600 મળ્યા હે ને. એટલે આપણને ટાઈમ વેજીસ મળી ગયું. કેટલું મળ્યું? ₹600. ઉપર જે આપણે લખી શકીએ ₹600. હવે આપણને લીધેલ સમય ખબર નથી. લીધેલ સમય ખબર છે? બચાવેલ સમય ખબર છે? લીધેલ સમય ખબર નથી હે ને. તો એ આપણે શોધવાનો છે. વેતન દર ખબર છે? વેતન દર, વેતન દર પણ ખબર નથી. ઓકે, કંઈ નહીં. સમય વેતનના 10%, વેતન દર ખબર નથી, કંઈ વાંધો નહીં. ચલો, તો બધું આપણને મળશે. હવે આપણને ₹600 તો મળી ગયા ટાઈમ વેજીસ. આ ટાઈમ વેજીસે લીધેલ સમય ગુણ્યા વેતન દર. હવે અહીંયા બચાવેલ સમય ગુણ્યા વેતન દર આપેલ છે, બરાબર છે? તો હવે જો ટાઈમ વેજીસ ગુણ્યા 10%, પણ એ આપણને ખબર પડી ગઈ કેટલા છે ટાઈમ. યોજના મુજબ બોનસ કેટલું થશે નવાઈ મૂકી શકીએ. ટી ડબલ્યુના 10% એટલે 600 ના 10%. એટલે અહીંયા જે બીજું સૂત્ર છે આપણું એલસી યોજના મુજબ બોનસ, એની અંદર આપણે ટી ડબલ્યુની જગ્યાએ 600 મૂકી શકીએ. તો 600 મૂકીએ તો શું થશે? 600 ના 10% બરાબર અહીંયા વેતન દર આર આવશે. 600 ના 10% બરાબર 1/25 × 25 આર. હવે આર શોધવો એટલે 600 ના 10% કેટલા થશે? 600 ના 10% 60 થાય. હવે 25 અહીંયા 1 ના છેદમાં 2 છે, 2 ને બરાબરની પહેલી બાજુ રહે તો 2 વડે ગુણાકાર થાય અને 25 ગુણાકારમાં છે છેદમાં જાય એટલે આપણને આર મળે. આમ આર કેટલો મળશે? ચાર પોઈન્ટ આઠ આપણને આર મળ્યો. આ 4.8 જે છે, 4.8 જે છે આર આપણને મળ્યો, બરાબર છે? આપણે વેતન દર આપણે મૂકી દઈએ 4.8. હવે એ 4.8 ને બરાબરની પહેલી બાજુ લઈ જાય એટલે લીધેલ સમય ટાઈપ ટેકન મળે તમને. એટલે 600 ના છેદમાં 4.8 બરાબર લીધેલ સમય ચાર ટાઈપ ટેકન કેટલો? 125. શું 125 કલાક હે ને? 125 કલાક મળે ને. આ 125 કલાક લીધેલ સમય છે. આપેલ સમય કેટલો? આપણે એને કેટલો સમય આપ્યો? તો કુલ આપેલ સમય કઈ રીતે મળે? તો કે લીધેલ સમય પ્લસ બચાવેલ સમય. આપણે કુલ કેટલો સમય આપ્યો? આપેલ સમય બરાબર લીધેલ સમય પ્લસ બચાવેલ સમય. આપેલ સમય ટાઈમ એલાઉડ બરાબર લીધેલ સમય ટાઈમ ટેકન પ્લસ બચાવેલ સમય ટાઈમ સેવ્ડ. ટાઈમ એલાઉડ કેટલો છે આપણે શોધવાનું છે, આપણો પ્રશ્ન છે. તો ટાઈમ ટેકન કેટલો છે? 125 પ્લસ બચાવેલ સમય આપણને પ્રશ્નમાં આપેલો છે 25, એટલે 150 કલાક આપણો જવાબ આવશે. સમજ પડી દાખલામાં? હા, એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરો, બરાબર છે? એટલે સમજ પડતી જશે. ક્લિયર? શું કર્યું આપણે? પહેલાં બધી વિગતો મૂકી દીધી. બધી વિગતો મૂક્યા પછી આપણને સૌ પ્રથમ આ રકમ ટકાવારી પ્રમાણે આ એક આ રકમ મળી 1010. પછી એમાંથી 350 બાદ કર્યા, સૌ એમાંથી 350 બાદ કર્યા એટલે આપણને 660 મળ્યા. એ 660ને આપણે અહીંયા મૂક્યા, બરાબર છે? એના પરથી આપણને ટાઈમ વેજીસ મળ્યું, સોરી, એના પરથી આપણને ટાઈમ વેજીસ મળ્યું. ટાઈમ વેજીસ જે છે એને આપણે અહીં મૂકીએ એટલે આપણને આર મળ્યો 4 નંબર. એ આરને આપણે 4 નંબરને અહીંયા મૂક્યો એટલે આપણને ટાઈમ ટેકન ટાઈમ મળ્યો. એ 5 નંબરને આપણે અહીંયા મૂક્યો એટલે આપણને 6 નંબરની વસ્તુ 150 મળી. આની ગણતરી અહીંયા છે,
અને આની ગણતરી અહીંયા જ છે, બરાબર છે? તો જોઈ લો, લખી લો વ્યવસ્થિત. નીચેની માહિતી પરથી કામદારને ચૂકવવાનું સામાન્ય વેતન અને ઓવરટાઈમ વેતનની ગણતરી કરો. હવે આપણી પાસે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે જે ભાઈએ કામ કરેલું છે ને, એ ભાઈનો અહીંયા કલાકો બતાવ્યા છે કે સોમવારે એણે 9 કલાક કામ કર્યું, મંગળવારે 11 કલાક, 10 કલાક, 9 કલાક, 9 કલાક ને શનિવારે 5 જ કલાક ભાઈએ કામ કર્યું. પછી પિક્ચર જોવા નાહી ગયો. અહીંયા સામાન્ય કામના કલાકો આપેલા છે કે દર સામાન્ય કામના કલાકો હોય તો દર સામાન્ય કામના દર દિવસે 8 કલાક ગણાય છે. આમ નોર્મલી તો 8 કલાક ગણાય છે, પરંતુ પૈસા આપવાના આવે ત્યારે 9 કલાકની વાત કરે છે. કેટલા કલાકની? 9 કલાકની. વેતન દર શું? 1 કલાકના કેટલા રૂપિયા કીધા છે? વેતન દર 1 રૂપિયો હે ને. અને 9 કલાક કામ કરે, 9 × 1 = 9 રૂપિયા મળવા જોઈએ. ઓકે, ઓવરટાઈમની વાત કરે કે 9 કલાકથી વધુ કલાક કામ કરે તો દિવસના કેટલા મળે? તો એમ કીધું છે કે તો 9 કલાકથી વધુ કામ કરે તો દિવસના બમણા મળે. કેટલા મળે? તો 1 કલાક મળતા હોય તો કેટલા મળે? 9 કલાકથી વધુ કામ કરવા માટે કેટલા મળશે? 2 રૂપિયા મળશે. 1 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા મળશે, બરાબર ને? ચલો, ત્યાર પછી હું કીધું અઠવાડિયાની વાત કરીએ. જો અઠવાડિયાના વાત કરે તો આમ જોવા જઈએ તો 6 દિવસ છે કે નહીં? 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ ને 6 દિવસ. આ 6 દિવસના કેટલા? 48 કલાક ગણવાના. કેટલા ગણવાના? 48 ભાગ્યા 6 કરો જોઈએ. કેટલા આવે છે મને કહો. 48 ભાગ્યા 6, 8 × 6 = 48. એટલે તો આમ આખા અઠવાડિયાના ગણવા જાય તો 8 કલાક ગણવાના. કેટલા ગણવાના? બરાબર. પણ એક એક દિવસ પ્રમાણે ગણે તો 9 કલાક ગણવાના. હવે એમાં જેને જેટલા વધારે મળતા હોય તેટલા, બરાબર છે? તો હવે આપણે શું કરીએ કે આ 9 કલાક તો કામના છે જ, પરંતુ આપણે એ ભાઈને કેટલા મળે છે? નવ કલાક સુધી સિંગલ મળે, એટલે એને સામાન્ય વેતન દર કેટલો મળે? 9 કલાક સુધી 1 રૂપિયો મળે. 9 કલાક આને બી 1 રૂપિયો મળશે, 9 કલાકમાં એને બી 1 રૂપિયો મળશે, 9 કલાકમાં આને બી 1 રૂપિયો મળશે, 9 કલાકમાં આને બી 1 રૂપિયો મળશે, અને આને 5 જ કલાક કામ કર્યું એટલે એને 1 રૂપિયો મળે. અને સામાન્ય વેતન દર કેટલો છે? 1 રૂપિયો છે. એટલે આપણે 1 રૂપિયા વડે ગુણી દઈએ તો શું જવાબ આવશે? 9 × 9 અને 5 × 5 એટલે કેટલા રૂપિયા થાય છે? મને ગણીને આપો. 9 × 5 = 45 ને 5 = 50 રૂપિયા થાય છે. હવે વધારાના કેટલા કામ કલાક કામ કર્યું? વધારાના કામને ઓવરટાઈમ કહેવાય. એટલે 9 કલાકથી વધુ માટે, વધુ કલાક માટે, તો આ તો 9 કલાક જ છે એટલે વધુ કંઈ છે નહીં. અહીંયા 11 છે એટલે 11માંથી 9 જાય તો 2. અહીંયા 10 છે એટલે 10માંથી 9 જાય તો 1. અહીંયા 9 છે, અહીંયા 9 છે, અહીંયા 5 છે, એટલે આમાં તો કંઈ ઓવરટાઈમ છે જ નહીં. હવે જે ઓવરટાઈમ માટે એને કેટલા કલાકના રૂપિયા મળશે? કલાકને 1 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા મળશે, એટલે અહીંયા એને 2 રૂપિયા મળશે, અહીંયા પણ એને 2 રૂપિયા મળશે. એટલે 2 × 2 = 4 રૂપિયા અહીંયા મળે, 2 × 2 = 2 રૂપિયા અહીંયા મળે, એટલે આમ જોવા જઈએ તો એને 4 × 2 = 6 રૂપિયા મળે. એટલે 50 રૂપિયા પહેલાં અને ઓવરટાઈમના 6 એટલે કેટલા મળશે? 56 રૂપિયા થાય હે ને. હવે આપણે આ કઈ રીતે ગણ્યું? આપણે દિવસ પ્રમાણે ગણ્યું. દિવસ પ્રમાણે 9 કલાક સુધી ગણવાનું છે, પણ અઠવાડિયા પ્રમાણે ગણવાનું કીધું હોય તો કેટલા? 48 કલાક ગણવાના છે. તો અઠવાડિયા પ્રમાણે એના કુલ કલાકો કેટલા થાય છે એ જોઈ લઈએ. તો અઠવાડિયા પ્રમાણે કુલ કલાક કેટલા થાય છે મને ટોટલ કયો? આ લોકોનો 9 + 11 + 10 + 9 + 9 + 5 52 થાય છે કે 53 થાય છે? 53 થાય છે. 53માંથી સામાન્ય કામના કલાકો કેટલા? 48 હે ને. 48 કલાક પ્રમાણે તેને 1 રૂપિયો મળે, એટલે 48 રૂપિયા એ મળશે. પ્લસ ઓવરટાઈમના કેટલો ઓવરટાઈમ થયો? 53માંથી 48 જાય તો
पांच कलाक ओवरटाइम ना गणवाना अने एमां एने 2 रुपया मळशे एटले 5 दू 10 रुपया मळशे। 48 प्लस 10 केटला थाय छे? 58 रुपया थाय छे, है ने? तो 58 रुपया थाय छे। तो आमां कामदारने केमां वधारे फायदो मळे? कामदार ने वधारे फायदो केमां मळे?